અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 5 સમાંતર શ્રેણીમાં આગળ અભ્યાસ કરીશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. અમારી ચેનલને લાઈક કરો અને શેર કરો. હવે આપણે દાખલા નંબર 18 જોઈએ. વારા ફરતી એ અને બી ને કેન્દ્ર લઈ ક્રમિક અર્ધવર્તુળોની મદદથી કુંતલ બનાવેલ છે. તેની શરૂઆત એથી થાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિજ્યાઓ 0.5 સેમી, 1.0 સેમી, 1.5 સેમી, 2 સેમી હોય તો આવા 13 અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ શોધો. અહીં આપણને આકૃતિ દર્શાવેલ છે કુંતલ આકાર. એની અંદર એ અને બી કેન્દ્ર છે. L1 જે અર્ધવર્તુળ રચે છે, ત્યારબાદ L2, L3, L4 એ રીતે કુંતલ આકાર રચના બને છે. અહીં આપણે આવા 13 અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ શોધવાનું છે, એટલે કે આપણે SN શોધવાનું છે. હવે આપણે જોઈએ વર્તુળની લંબાઈ. તો વર્તુળની લંબાઈ શું છે? એ વર્તુળનો પરિઘ છે. તો વર્તુળનો પરિઘ બરાબર, વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr. અહીંયા બધા વર્તુળો અર્ધવર્તુળ છે, તો આપણે લખીએ અર્ધવર્તુળનો પરિઘ બરાબર 2πr / 2, અહીંયા 2 નીકળી જશે તો શું રહેશે? πr રહેશે. તો અર્ધવર્તુળના પરિઘનું સૂત્ર આપણે πr લઈએ. આની અંદર r એટલે કે ત્રિજ્યા છે, તો ત્રિજ્યાઓ આપણને 0.5 સેમી, 1.0 સેમી છે, એની કિંમતો આપણે r તરીકે લઈશું. તો લખીએ આપણે પહેલા અર્ધવર્તુળ માટે તેની લંબાઈ બરાબર πr બરાબર π લખીએ ગુણ્યા r, એટલે કે ત્રિજ્યા આપણે લઈએ 0.5 સેમી, એટલે 0.5π થાય. એ જ રીતે બીજા અર્ધવર્તુળની લંબાઈ બરાબર πr, તો π ગુણ્યા પછી શું લઈએ આપણે? 1.0. તો 1.0π એટલે કે 0.0 છે, એટલે 1π કહીશું આપણે. તે જ રીતે ત્રીજા અર્ધવર્તુળની લંબાઈ બરાબર πr, π ગુણ્યા ત્યારબાદ આપણે લઈએ 1.5 સેમી, તો 1.5 એટલે 1.5π થશે. અને એ જ રીતે ચોથા અર્ધવર્તુળની લંબાઈ બરાબર πr, π ગુણ્યા 2 લઈશું, એટલે કે 2π થશે. હવે આપણે આવા 13 અર્ધવર્તુળો છે તેનાથી બનતા કુંતલની લંબાઈ શોધવાની છે. તેના માટે જોઈએ આપણે, તો પ્રથમ વર્તુળ થશે 0.5π + 1π + 1.5π + 2π up to 10. આ પ્રમાણે આપણે કુલ 13 અર્ધવર્તુળ માટે જોવાનું છે. અહીં આપણે જોઈ શકીએ કે સમાંતર શ્રેણી રચે છે અને બધામાં π કોમન છે. π આપણે કોમન કાઢી રહીએ, તો કૌંસમાં રહેશે 0.5 + 1 + 1.5 + 2 + up to 10. આ રીતે આગળ વધતું જશે. હવે આ માહિતી પરથી આપણે જોઈએ તો પ્રથમ પદ એ બરાબર આપણું થશે 0.5, સામાન્ય તફાવત d, એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો 1 - 0.5, તો કેટલા રહેશે? 0.5. હવે આપણે સરવાળા માટેનું SN સૂત્ર લખીએ. SN બરાબર n/2 2a + n-1d. અહીં 13 અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ શોધવાની છે, એટલે n બરાબર 13 થશે. તો લખીએ S13 બરાબર 13/2 2, એની કિંમત લઈશું આપણે 0.5 + n, એટલે 13 થશે, -1, અને d લઈશું 0.5 બરાબર 13/2. હવે 2 × 0.5 એટલે 1.0 થશે, એટલે કે 1 થાય, + 13 - 1 એટલે કે 12 થશે, ગુણ્યા 0.5 બરાબર 13/2 1 / 12 × 0.5 કરીએ
तो छ थशे बराबर तेर छेद में बे एक वत्ता छ एटले के सात थाय। अहीं आपणने एस तेर एटले के अर्धवर्तुळो माटे तेर छेद में बे गुणिया सात मळे छे। हवे आगळ शुं करवानुं छे, हजू आपणे पाईनी किंमत एनी अंदर उमेरवानी छे। तो आपणे लखीए कुंतलनी कुल लंबाई, तो आपणे आ किंमत એટલે કે તેર છેદમાં બે ગુણ્યા સાત ગુણ્યા પાઈ કરવું પડશે। હવે લખીએ તેર છેદમાં બે ગુણ્યા સાત ગુણ્યા પાઈની કિંમત આપણે લેવાની છે બાવીસ સપ્તાંશ, તો લખીએ બાવીસ છેદમાં સાત। હવે અહીં સાત એકા સાત નીકળી ગયા, અગિયાર દુ બાવીસ થશે, તો તેર ગુણ્યા અગિયાર આપણી પાસે બંનેનો ગુણાકાર કરીએ તો જવાબ આવશે એકસો તેતાલીસ। અને લંબાઈ છે તો અહીંયા સેન્ટીમીટરમાં માપ આપેલા છે એટલે એકસો તેતાલીસ સેન્ટીમીટર થાય। ફરીથી રિપીટ કરી લઈએ, અહીં આપણે વર્તુળની લંબાઈ શોધવાની છે, બધા વર્તુળો અર્ધવર્તુળ છે, તો પહેલાં આપણે અર્ધવર્તુળનો પરિઘ લખ્યું પાઈ આર થયું। હવે પહેલાં અર્ધવર્તુળની લંબાઈ તો પાઈ આર, તો એની અંદર આપણે ત્રિજ્યા આરની કિંમત ઝીરો પોઈન્ટ પાંચ લીધા તો ઝીરો પોઈન્ટ પાંચ પાઈ થયા। બીજા અર્ધવર્તુળ માટે આપણે એક પોઈન્ટ ઝીરો લીધા એટલે એક પાઈ થયા। ત્રીજા અર્ધવર્તુળની લંબાઈ તો તેના માટે આપણે એક પોઈન્ટ પાંચ લીધા, આરની કિંમત એક પોઈન્ટ પાંચ પાઈ થયા। અને ચોથા અર્ધવર્તુળની લંબાઈ તો તેની અંદર આપણે આરની કિંમત બે લીધી તો બે પાઈ થયા। તો આના ઉપરથી આપણને ઝીરો પોઈન્ટ પાંચ પાઈ પ્લસ એક પાઈ પ્લસ એક પોઈન્ટ પાંચ પાઈ પ્લસ બે પાઈ અપ ટુ ડેશ આ રીતે મળે છે। અહીં બધાની અંદર પાઈ કોમન છે તો આપણે પાઈ કોમન કાઢી લીધા અને કૌંસની અંદર ઝીરો પોઈન્ટ પાંચ પ્લસ વન પ્લસ એક પોઈન્ટ પાંચ પ્લસ ટુ પ્લસ અપ ટુ ડેશ એ રીતે મૂકી દીધું। આના ઉપરથી આપણને પ્રથમ પદ એ મળ્યો આપણો ઝીરો પોઈન્ટ પાંચ, સામાન્ય તફાવત આપણે બીજું પદ માઇનસ પહેલું પદ એટલે એક માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ એટલે ડી બરાબર આપણને ઝીરો પોઈન્ટ પાંચ મળ્યા। કેટલા અર્ધવર્તુળો છે? તેર અર્ધવર્તુળો છે એટલે એન બરાબર તેર કહીશું। ત્યારબાદ આપણે શું કર્યું, એસએનનું મોટું સૂત્ર લખી દીધું, એસએન એનની કિંમત આપણે તેર લીધી બરાબર એનની કિંમત તેર મૂકી છેદમાં બે કૌંસમાં બે એ ઝીરો પોઈન્ટ પાંચ પ્લસ એન એટલે તેર મૂકી દીધા માઇનસ વન અને ડીની કિંમત આપણે ઝીરો પોઈન્ટ પાંચ મૂકી, તેર છેદમાં બે એમને એમ રહેશે, બે ગુણ્યા ઝીરો પોઈન્ટ પાંચ એટલે એક પોઈન્ટ ઝીરો થયા, તેર માઇનસ વન બાર થયા ગુણ્યા ઝીરો પોઈન્ટ પાંચ, તેર છેદમાં બે એમને એમ રહેવા દીધા કૌંસમાં એક વત્તા બાર ગુણ્યા ઝીરો પોઈન્ટ પાંચ એટલે છ થયા। આ બંનેનો સરવાળો એક વત્તા છ સાત થયા। અહીં આપણને જે અર્ધવર્તુળો તેર મળે છે એની કિંમત મળી, પણ આના સિવાય આપણે એની અંદર હજુ પાઈ પણ ઉમેરવાનું બાકી રહ્યું, તો કુંતલની કુલ લંબાઈ એટલે આપણને જે કિંમત મળી અહીંયા એસ તેર એ કિંમત ગુણ્યા પાઈ આવશે, તો તેર છેદમાં બે ગુણ્યા સાત ગુણ્યા પાઈની કિંમત આપણે બાવીસ છેદમાં સાત મૂક્યા, અહીં સાત સાત નીકળી જશે અને અગિયાર દુ બાવીસ થશે, તો આપણી પાસે શું રહ્યું તેર ગુણ્યા અગિયાર, બંનેનો ગુણાકાર કરો તો એકસો તેતાલીસ થશે। અહીંયા એકમ તરીકે આપણે સેમી લખીશું એટલે એકસો તેતાલીસ સેન્ટીમીટર જે કુંતલની કુલ લંબાઈ થશે। અહીં આપણે આ ટોપિક પૂરું કરીએ છીએ, ત્યાર પછીના ટોપિક માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું, ત્યાં સુધી અમારી ચેનલ જોતા રહો।